अपना विधानसभा कांग्रेस पक्ष ना नेता सम्मान्य शैलेश भाई भोपाल सहित इंद्रदेव भाई राजगुरु सहित तमाम आगेवानो आपकी वजह पधारी गया छे। आपने सभी को जोरदार तालियों के स्वागत करिए। अमेरिका ने अंदर लॉन्ग एवरेज करके स्केटिंग चैंपियनशिप में गोल्ड मेडल
अनेक जगह राष्ट्रीय कक्षा है आंतरराष्ट्रीय कक्षा है अनेक सिद्धि मेरी है त्या तक राजीव गांधी भवन खाते विधिवत रीते पक्ष में जोवा माटे आपणा महासचिव श्री संगठन प्रभारी माननीय मुकुलजी माननीय प्रदेश अध्यक्ष माननीय सत्यसिंह जी गोयल विधानसभा कांग्रेस पक्ष नेता सन्मान्य अमित भाई माननीय अर्जुनभाई सहित आगेवानो छे અને તમામ લોકોને પહેલા શરૂઆતમાં હું પ્રદેશ અધ્યક્ષને વિનંતી કરીશ કે તેઓ શરૂઆતમાં બે લાઈન કરીને પહેલા રાજીવ ગાંધી ભવન ખાતે આપ આવો છો ત્યાં અધ્યક્ષ તરીકે આપ સૌને પહેલા આવકારો ત્યારબાદ જે લોકો આજ વિધિવત રીતે જોડાવાના તમામ ચોક્કસ પ્રશ્નો કેસ પહેલાવીને એમને વિધિવત રીતે આવકારવામાં આવશે સન્માનીય સતીશજી ગોયલ આપણા સૌના વચ્ચે ઉપસ્થિત આપણા પ્રભારી अखिल भारतीय कांग्रेस कमिटी ना सीनियर मोस्ट जनरल सेक्रेटरी पूर्व भारत सरकार मा कैबिनेट मंत्री रहेला आदरणीय मुकुल वासनिक जी पूर्व प्रदेश प्रमुख आदरणीय श्री अर्जुन भाई कांग्रेस विधानसभा पक्ष ना नेता आदरणीय भाई श्री अमित भाई भाई श्री इंद्रनील भाई राज्यगुरु खूब बड़ा प्रदेश ना उपस्थित आगेवानों सतत कांग्रेस पक्ष में जोड़ावाई लोगों अने एना माटे काम करेने ला हाथ से हाथ जोड़ो टीम ना तमाम साथियों उपस्थित साबरकांठा ना हमारा कांग्रेस पक्षना साबरकांठाना वरा आगेवान भाई श्री सुरेश भाई पटेल अश्विन भाई डामोर भाई श्री आनंद भाई श्री उग्रा भाई जीवन भाई श्री भरत भाई श्री रेमा भाई उपस्थित तमाम कांग्रेस पक्षना आगेवानो विविध पार्टियों माथी अने सामाजिक संगठनों माथी कांग्रेस पक्ष में सतत प्रेम आशीर्वाद अने समर्थन आपवा माटे जोड़ाई रहा छे समग्र गुजरात में ए सौनो खूब हृदयपूर्वक आभार मानू छू अने आजे खूब खुशी छे के समग्र देश ने जेमणे गौरव अपायो सुपर नेशनल स्पीड स्केटिंग चैम्पियन में 3 गोल्ड मेडल 1 सिल्वर मेडल एक चैम्पियन ट्रॉफी जेमने जीती एवं भाई श्री मोहम्मद आरिफ अंसारी आम आदमी पार्टी छोड़ी ने कांग्रेस पार्टी में जोड़ाई गया छे अने खूब आनंद छे के डिस्ट्रिक्ट प्रेसिडेंट आम आदमी पार्टी ना इंदुबेन गामित किसान વિભાગના સેક્રેટરી જ્યોત્સનાબેન લતાબેન વસુંધરાબેન બારોટ અને ભાઈ શ્રી ચંદુભાઈ દીતાજી ખાંડ ઉપરાંત વલસાડથી અને ખૂબ આનંદ છે ધરમપુરના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી ઈશ્વરભાઈ પટેલ સ્વાગત છે ઈશ્વરભાઈની ખુરશી આપી છે ઈશ્વરભાઈ એક્સ એમએલએ ઈશ્વરભાઈ પટેલ કોંગ્રેસમાં આજે જોડાઈ રહ્યા છે એમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું કોડીનાથી ભાઈ શ્રી પ્રવીણસિંહ ઝાલા રાજપીપળાથી ભાઈ શ્રી ધર્મેન્દ્રસિંહ ગોયલ રાજકોટથી ભાઈ અક્ષયભાઈ ઉપાધ્યાય ગીર સોમનાથથી અશ્વિનભાઈ ચૌહાણ દિયોદરથી રમેશભાઈ ઠક્કર ગીર સોમનાથથી એએચ પાંજા સંતરામપુર શહેરથી સુનિલભાઈ ભોઈ સંતરામપુર શહેરથી હર્ષદભાઈ મહેતા સુરેશભાઈ પારડી સંતોષભાઈ વામણિયા જનકભાઈ પરમાર
અને કોઈ બધા કાર્યકર મિત્રો બધાના નામ લેવા શક્ય નથી કોઈનું નામ ના લીધું હોય તો પણ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ જે આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે અને આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે એ સૌનું ખૂબ હૃદયપૂર્વક કોંગ્રેસ પરિવારમાં સ્વાગત કરું છું દૂધમાં સાકર ભળે અને દૂધની મીઠાશ વધે એમ તમે બધા કોંગ્રેસમાં ભળ્યા છો એનાથી મીઠાશ વધવાની છે સંગઠન મજબૂત થવાનું છે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું સત્તા પડાવી લેવા માટે નહીં પરંતુ સેવાની સાધનાનો યજ્ઞ કરવો આપણા ગુજરાતમાં મુઠ્ઠી પર માલામાલ થાય અને મારો આમ ગુજરાતી પરિવાર આર્થિક સંક્રમણના કારણે આત્મહત્યા કરે આવું ગુજરાત આપણું નામ આપણી કોશિશ છે એક સેવાની સાધનાનો યજ્ઞ કે ગુજરાતની જનતાના આશીર્વાદ મળે એક એવી સરકાર બને કે ગરીબના ઝૂંપડામાં બેઠેલી વિધવા બહેનને તકલીફ પડે તો મુખ્યમંત્રીની ગાદી પર બેઠેલા માણસની આંખમાં આંસુ આવવું જોઈએ આવી સેવાની સાધનામાં યજ્ઞ છે લોક પ્રશ્ન માટે મહેનત કરવી છે આપ સૌ આજે પક્ષમાં જોડાયા છો એમનું હૃદયપૂર્વક સ્વાગત અને હજી બીજા મિત્રોને જોડતા જજો આપણે કોંગ્રેસ પક્ષની આ સેવાની સાધનાના યજ્ઞમાં મહત્તમ આહુતિ લોકોની પોઝિટિવ આહુતિ મળે એ માટેનો પ્રયત્ન છે હું ભાઈ મનીષભાઈને કહીશ કે આગળનો કાર્યક્રમ ની વાત કરશે મુકુલ વાસનિકજીનો ખૂબ આભાર માનું છું કે આજના આપણા આ જોઈનિંગના કાર્યક્રમમાં મુકુલ વાસનિકજી ખાસ સમય કાઢીને આવ્યા છે એમનો આભાર માનું છું ભાઈ મનીષભાઈ ચાવડા આદરણીય ભાઈ શ્રી અર્જુનભાઈ કોઠવાડિયા અને સતત આ હાથ સે હાથ જોડો કાર્યક્રમ રાહુલ ગાંધીજીની યાત્રા પછી પૂરો થયા પછી ભાઈ ઇન્દ્રજીભાઈ રાજ્યગુરુ સતત લોકોને જોડવા માટેનું કામ કરી રહ્યા છે એમનો પણ ખૂબ આભાર માનું છું આપ સૌને ખૂબ શુભકામનાઓ હું માની વાસિક સાહેબને વિનંતી કરીશ કે બે મિનિટમાં ખાલી આપ સૌનો અવતાર આપે અને પછી આગળનો કાર્યક્રમ આપને ચલાવીશ गुजरात प्रदेश कांग्रेस कमेटी के सम्मानित अध्यक्ष जी प्रदेश कांग्रेस कमेटी के पूर्व अध्यक्ष और कांग्रेस विधानमंडल के पूर्व नेता अर्जुन भाई कोठवाड़िया जी हमारे नौजवान साथी और वर्तमान में जो गुजरात कांग्रेस विधायक दल के नेता है पूर्व प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष रहे चावड़ा जी भाई नडील जी और यहाँ पर उपस्थित वे सभी साथियों जिन्होंने आज यहाँ पर कांग्रेस पार्टी में प्रवेश किया मैं बड़ा आज अपने आप को धन्य समझता हूँ कि एक महत्वपूर्ण घड़ी में जहाँ पर बहुत से राजनीतिक और सामाजिक कार्यकर्ता गुजरात के विभिन्न जिलों में जिन्होंने पिछले कुछ समय से काम किया आज उन्होंने कांग्रेस के तिरंगे झंडे के नीचे आकर देश की सेवा करने का एक नया संकल्प लेकर कांग्रेस में प्रवेश करने का फैसला किया मैं अखिल भारतीय कांग्रेस कमेटी से आप सभी का दिल की गहराइयों से स्वागत करता हूं मैं उम्मीद करता हूं कि आप और हम सभी मिलकर जो हमारे सामने गुजरात में और देश के सामने जो तमाम चुनौतियां हैं उन चुनौतियों का हम डटकर मुकाबला कर पाएंगे और हमारे स्वाधीनता सेनानियों ने हमारे भारतीय संविधान के बनाने वालों ने जो भारत की परिकल्पना करी है उस भारत को एक मूर्त रूप देने में हम सभी कामयाब होंगे
यही उम्मीद मैं इस मौके पर व्यक्त करता हूँ। फिर आप सभी का बहुत बहुत स्वागत। खूब आभार भूगु जी। हम जो आज पक्ष में जोड़ाई रहा है आम आदमी पार्टी छोड़ने भाजपा पर छोड़ने जो आगे जोड़ा है सौथी पहला हूँ माननीय महासचिव जी ने प्रदेश अध्यक्ष जी ने माननीय अर्जुन भाई माननीय अमित भाई साहब तमाम ने विनती करू छू मोहम्मद आरिफ अंसारी जी ने माननीय प्रभारी श्री और माननीय प्रमुखश्री और वरिष्ठ आगे चीज पेजावी ने विधिवत रीते आप सब जोरदार दावे थी ઈશ્વરભાઈ બી પટેલ ધરમપુરના 2012-2017 સુધી પૂર્વ ધારાસભ્ય હતા તેઓને માનનીય મહાસચિવજી પ્રદેશ અધ્યક્ષજી સહિત આગેવાનોને કેસ પહેરાવીને અંતિવત રીતે કોંગ્રેસ સદસ્ય આપણે સૌ તાળીઓથી એટલા માટે કહીએ તારી અતિવ પ્રશંસા રમેશજી લક્ષ્મણભાઈ ઝાલા નર્મદા જિલ્લાના પૂર્વ પ્રમુખ આમ આદમી પાર્ટી છોડીને વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે ધર્મેન્દ્રસિંહજી ને આમંત્રિત કરીએ છીએ આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ પણ હોઈ ચૂક્યા છે અક્ષયભાઈ ઉપાધ્યાય સોશિયલ મીડિયામાં તેઓ કાર્યરત છે રાજકોટથી છે અશ્વિનભાઈ ચૌહાણ ગીર સોમનાથથી છે રમેશભાઈ ઠક્કર દિયોદરથી છે રમેશભાઈ ઠક્કર આમ આદમી પાર્ટીમાંથી જ્યારથી પક્ષમાં ઉદયો ત્યારથી બનાસકાંઠાના પૂર્વ જિલ્લા પ્રમુખ ઉત્તર ગુજરાતના વિકલ્પ શહેરમાં કામ કરી ચૂક્યા છે બીજી વખત સુરેશભાઈ પારગીર સંતરામપુર તાલુકો સંતોષભાઈ બામણિયા જગતભાઈ પરમાર જગતભાઈ સંગઠન મંત્રી હતા વિજયનગર આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે આપણે સૌ જોરદાર તાળીઓથી સ્વાગત છે કિસાન સેલ મંત્રી હતા વિજયનગર થી આમ આદમી પાર્ટી છોડીને વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે હરીશભાઈ બાબુભાઈ પરમાર ભાજપ છોડીને કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાઈ રહ્યા છે ચંદુભાઈ નિંબાલ ભાજપ પક્ષ છોડીને કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાઈ રહ્યા છે ભાગજીભાઈ સાજાજી ભાગજીભાઈ સાજાજી ઓશીનામાં મંત્રી હતા ભાજપ છોડીને કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાઈ રહ્યા છે ગણેશભાઈ નેભાભાઈ ઓશીના સેક્રેટ ઓશીના મંત્રી હતા તેઓ વિધિવત રીતે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે વસુંધરાબેન ઓડા આમ આદમી પાર્ટી જૂથના સંગઠન મંત્રી હતા વિજયનગર વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ ગયા છે મુકેશભાઈ પટેલ વડોદરાના બિલ્ડર છે અગ્રણી છે પાટીદાર અગ્રણી આજે વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ ગયા છે મુકેશભાઈ પટેલ ભરતસિંહ જાદવ આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી વડોદરાથી
તેઓ વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. સોમભાઈ જમોડ મોટા સીજે સોમભાઈ જમોડ વિધિવત રીતે આમ આદમી પાર્ટી જોડીને કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. ગણેશભાઈ જૈન જિલ્લા ઇન્ચાર્જ વ્યાપાર વિભાગમાં આમ આદમી પાર્ટીમાં છોડીને આજ સુધી વધે કોંગ્રેસ પક્ષમાં જોડાય છે. મીરાબેન પંચાલ ગુજરાત પ્રદેશ મહિલા સંગઠન ભાજપમાંથી છોડીને કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે. ઈશ્વરભાઈ ચામાર ગોઠ તાલુકો રાજેશભાઈ સંક્રામભાઈ વસાવા સોનગઢ તાલુકો અભિતભાઈ રતિકાંતભાઈ પડવી તિજર તાલુકો શૈલેષભાઈ નરસિંહભાઈ સોનગઢ તાલુકો સંજયભાઈ ગોરાભાઈ વડનગર તાલુકો મહેન્દ્રસિંહજી ચેલાજી ઠાકોર વડનગર ભરતજી અજમલજી ઠાકોર વડનગર ચિરાગભાઈ કાંતિભાઈ વડનગર તાલુકો લલિતભાઈ ચતુરભાઈ પટેલ વડનગર તાલુકો મનુભાઈ મહેતા વડનગર તાલુકો આસવાણાભાઈ વિઠાલભાઈ રાવલ વડનગર તાલુકો બધાને અહીંયાથી નામ ફટાફટ લઈ લઈએ ફેસ ચહેરા વગર બધા આવી ગયા છે માનીએ કેમ કે આગેવાનોને ખૂબ અગત્યની મીટિંગ છે પણ એની નોંધ લેવાય છે એ માટે આપણે બધાના નામ અહીંયાથી બોલી છીએ એથી ફેસનો કાર્યક્રમ આપણે પછી ચિંતનભાઈ પટેલ મહેસાણા શહેરના બોલું છું નામ બધા ચિંતનભાઈ પટેલ મહેશભાઈ કોવિદભાઈ સાજવાણી નટુભાઈ ધનજીભાઈ પરમાર પ્રદીપભાઈ મોદી જીતેન્દ્રભાઈ જયંતિભાઈ પ્રજાપતિ સાબિરભાઈ હેતુભાઈ હરકાનભાઈ વ્યાસ નરોત્તમભાઈ સોમચંદભાઈ કુંતાર સૈયદ સાકી હુસેન રફીક મોહમ્મદ સંજયભાઈ અંબાલાલભાઈ વ્યાસ સ્મિતાબેન વિજયભાઈ સોની રમિષ્ઠાબેન રમેશભાઈ સોલંકી આરએન પરમાર મહેસાણા જિલ્લામાંથી શહેર પછી જિલ્લો લઈએ છીએ દિલીપભાઈ ભગતભાઈ પટેલ દિલીપસિંહ ઝાલા વિનયચંદ્ર મનોહરદાસ સાધુ રવિભાઈ ગજ્જર મયંકભાઈ લક્ષ્મણભાઈ શ્રીમારી શેખરજી કડવાજી ઠાકોર લક્ષ્મણભાઈ ડાયાભાઈ શેખમા દશરથજી રૂમાલજી ઠાકોર રામાભાઈ સતવારા મહેસાણા તાલુકામાંથી છે સુનિલભાઈ રાવલ મહેસાણા તાલુકો કમલેશભાઈ મણિલાલ પ્રજાપતિ દીપકભાઈ સતવારા મનીષભાઈ પટેલ સુનિલસિંહ ઝાલા ભરતસિંહ રણજીતસિંહ ગોપાલસિંહ અલ્પેશસિંહ તેજાજી લક્ષ્મણજી ઠાકોર હવે બહુચરાજી તાલુકામાંથી જસુભાઈ ખેમાભાઈ પટેલ રાજુભાઈ પટેલ જિગ્નેશભાઈ સોમાભાઈ જાદવ જિગ્નેશભાઈ ગણપતભાઈ પ્રજાપતિ જગાભાઈ શંકરલાલ પટેલ દિનેશભાઈ બાબુલાલ ગઢવી હિરભા ઝાલા શૈલેન્દ્રસિંહ ઝાલા કલ્યાણસિંહ રાણા પ્રવીણભાઈ પટેલ વિસનગર તાલુકો જીતેન્દ્રભાઈ હિંમતસિંહભાઈ ચૌધરી વિસનગર તાલુકો હેમરાજભાઈ મોદીભાઈ દબાડી દિનેશભાઈ પટેલ નરેશભાઈ મયુરદાસ નાગર વિનોદભાઈ રેવાભાઈ મકવાણા પૂનમભાઈ કેમચંદભાઈ પરમાર ભરતજી જુજાજી ઠાકોર ગુજરાત તાલુકો વિરેન્દ્રભાઈ જયશંકર ઠાકર શૈલેષભાઈ નરોત્તમભાઈ પટેલ જયંતસિંહ નરમેશસિંહ ઝાલા જીગરસિંહ રમેશસિંહ ઝાલા રામાજી માનસિંહસિંહ ઠાકોર રમેશભાઈ ચંદનસિંહ ઝાલા જયંતભાઈ ગોવિંદલાલ પુરી રત્નાજી પાલી મધુરબેન રમેશભાઈ પરમાર ગોવાજી નેનાજી ઠાકોર ભીખાભાઈ ચેલાભાઈ ચૌધરી ભીખાજી ઠાકોર આ સરપાસા તાલુકો છે બધા જે તાલુકાઓમાંથી આવે છે તાલુકાના નામ બોલ્યું છે 500 નામ છે એટલે બધાને વિધિવત રીતે તમારી નોંધ અમારી પાસે અહીંયા તૈયાર છે અને આપનો ઉપયોગ સંગઠનમાં કરશો એટલે આપણે હવે જે જે તાલુકામાંથી આવ્યા છે તાલુકાના આપણે અહીંયાથી નામ બોલીએ છીએ સતલાસા તાલુકો વડગામ તાલુકો સામા જિલ્લો સુત્રામાડા તાલુકો રાજપુર તાલુકો બોટાદ શહેર બોટાદ જિલ્લો ગીર સોમનાથ વેરાવળ તાલુકો ચાંદીયા તાલુકો વેરાવળ સાબરકાંઠા આ બધું મૂકે તિરહ તાલુકો કેમ્પમાં શું કહે છે સોનગઢ
संख्या में से दिवोदर तालुको दिवोदर में मोटी संख्या में से बनासकांठा में पालनपुर आरी सभी सागरपुर सरस्वती मणिनगर वार्ड पूरा में कप्तान सहित ना जे मैसान तालुको मैसान से मुंजार तालुको सतपासना ने सतपासना तालुका साथे घना बढ़िया मोटी संख्या में पाटना साबरकांठा बनासकांठा मुंजार सहित अनेक जगह नीचे साबरकांठा में 303 लोग भारतीय जनता पार्टी माथी मुक्त થઈને એટલે ભાજપ માંથી છોડીને કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાય છે રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી આપણા મહાસચિવ શ્રી વરિષ્ઠ આગેવાન ઉપસ્થિતમાં આપ સૌનો ખૂબ ખૂબ સ્વાગત છે બીટીપી માંથી 164 આગેવાનો કાર્યક્રમ જોડાયેલા છે આમ આદમી પાર્ટી માંથી 86 લોકો સાબરકાંઠા માંથી છોડીને કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા છે તમામ આગેવાનો કાર્યકરોનો કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે સ્વાગત છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ગણેશભાઈ પારડી હોય તો તેમના સ્થાન ઉપર ઉપસ્થિત થાય એ બીટીપી માંથી મહામંત્રી હતા ને સ્થાનિક કક્ષાએ મોટા આગેવાન ક્યાં છે ભાઈ જી તમે બોલી થાય આપ આવો આગળ અમદાવાદ શહેર માંથી જે પદાધિકારીઓ આપણો કાર્યક્રમ આપણે